સ્કૂલ ટીચર મોહનસિંહ છેલ્લા કેટલાક દિવસોથી ઘણા પરેશાન છે. પરેશાનીનું કારણ પણ છે તેમના ખાતામાંથી કોઈએ 30,000 રૂપિયા ઉડાવી દીધા. આ ચૂનો તેમને યુપીઆઈ પેમેન્ટના નામે લાગ્યો હતો. થયું એવું કે મોહને એક વેબસાઇટ પર તેમના જૂના વોશિંગ મશીનને વેચવાની જાહેરાત કરી હતી. ખરીદાર બનીને કોઈ વ્યક્તિએ તેમને ફોન કર્યો અને કહ્યું કે તે વોશિંગ મશીન ખરીદવા માંગે છે. તેણે કહ્યું કે તે કન્ફર્મેશન માટે મોહનના બેંક ખાતામાં એક નાનકડી એમાઉન્ટ મોકલશે. પહેલાં તેણે 2 રૂપિયા મોકલ્યા અને મોહનને પેમેન્ટનું કન્ફર્મેશન કરવા કહ્યું. ત્યારબાદ તે સાયબર ઠગે મોહનને એક QR કોડ મોકલ્યો અને બાકીના પૈસા મોકલવા માટે તે QR કોડને સ્કેન કરવા કહ્યું. આમ કરવાથી મોહનના ખાતામાંથી 3 ટુકડે કુલ 30,000 રૂપિયા કપાઈ ગયા. આ પ્રકારની છેતરપિંડીનો શિકાર ફક્ત મોહન જ નથી થયા, બજારમાં આ પ્રકારની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આવી છેતરપિંડીથી બચવા માટે તમારે સાવધાની રાખવી પડશે અને સતર્ક રહેવું પડશે. ડિજિટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતા અને યુપીઆઈ એપ્સના વધતા ઉપયોગને પગલે આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. મોહનની સાથે તો QR કોડ દ્વારા છેતરપિંડી થઈ. અહીં તેમને QR કોડ સ્કેન કરવાનું કહેવામાં આવ્યું હતું. ઘણા કિસ્સામાં સાયબર ઠગ પેમેન્ટ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાનું કહે છે. તેઓ કહે છે કે આવું નહીં કરો તો ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે. હવે જ્યારે તમે QR કોડને સ્કેન કરશો ત્યારે તમારી પાસે 2-ફેક્ટર ઓથેન્ટિફિકેશન એટલે કે 2FA કે UPI પિન માંગવામાં આવશે. આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાનું છેલ્લું પગલું છે. એનો અર્થ એ છે કે જેવો તમે UPI પિન નાખશો તમારા પૈસા કપાઈ જશે. લોકો એ નથી સમજી શકતા કે પેમેન્ટ સ્વીકાર કરવા માટે કોઈ QR કોડ સ્કેન કરવા કે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની જરૂર નથી હોતી. OTP પાસવર્ડ, મોબાઈલ પિન, UPI પિન જેવી ચીજો માત્ર ડેબિટ માટે જ જરૂરી હોય છે. ક્રેડિટ માટે તેની બિલકુલ જરૂર નથી હોતી. સાયબર ઠગ તમને SMS દ્વારા નકલી બેંક URL કે પેમેન્ટ લિંક મોકલે છે. જ્યારે તમે તેની પર ક્લિક કરો છો તે તમને તમારા ફોનની UPI એપ જેવા દેખાવા લાગે છે. આ દરમિયાન તમને ઓટો ડેબિટ માટે કોઈ એક UPI એપ પસંદ કરવાનું કહેવામાં આવે છે. જેવા તમે તેની મંજૂરી આપો છો તમારી UPI એપ દ્વારા તરત પૈસા કપાઈ જાય છે. આ ઉપરાંત નકલી URL પર ક્લિક કરવાથી તમારો ફોન વાયરસ કે માલવેરનો શિકાર પણ બની શકે છે. આ પ્રકારના માલવેરનો ઉપયોગ તમારા ડિવાઇસમાં સ્ટોર કરવામાં આવેલી તમારી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનને ચોરવા માટે કરવામાં આવે છે. UPI ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન UPI દ્વારા 75.6 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. આ સમયગાળા દરમિયાન એવરેજ માસિક ટ્રાન્ઝેક્શન 6.3 લાખ કરોડ રૂપિયાનું હતું. જો તમે પણ નિયમિત રીતે UPIનો ઉપયોગ કરો છો તો તમારે સાયબર ફ્રોડથી બચવા અંગે જાણવું જોઈએ. સૌથી પહેલાં તો કોઈની સાથે UPI પિન, OTP વગેરે શેર ના કરો. બેંક અવારનવાર મેસેજ મોકલે છે કે તે ગ્રાહક પાસે ક્યારેય આ પ્રકારની વિગતો નથી માંગતી. તમારે બેંકોની આ સલાહ પર ધ્યાન આપવું જોઈએ. OTP, UPI પિન શેર ન કરવા સિવાય પણ તમારે કેટલીક અન્ય ચીજો પર પણ ધ્યાન આપવું જોઈએ. અજાણી વ્યક્તિના સંપર્કમાં આવતી વખતે તમારી ફાઇનાન્શિયલ ડિટેલ શેર કરવાને લઈને હંમેશા સતર્ક રહો. સ્પામ મેસેજ પર ક્લિક કરતા બચો. તે તમારા ડેટાને ચોરી શકે છે અને પછી સાયબર ઠગ તે ડેટાનો ઉપયોગ કરીને તમારો સંપર્ક કરશે. તમારી સાથે જોડાયેલા કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન આપીને તમારો ભરોસો જીતશે અને પછી તમને છેતરપિંડીનો શિકાર બનાવશે. કોઈ પણ રેન્ડમ પેમેન્ટ લિંક પર ક્લિક ન કરો. સૌથી મહત્વની વાત જે તમારે યાદ રાખવી જોઈએ તે એ કે પેમેન્ટ રિસીવ કરવા માટે એટલે કે ક્રેડિટ માટે તમારે UPI પિન શેર કરવાની બિલકુલ જરૂર નથી.